शांतिः श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं असेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणे भगवतीं अष्टादशाध्यायिने अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वर्णेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्ये स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः आयन्ति यं सामगाः ध्यानावस्थिततद्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः गैवक्ते ते मध्ये गुरु करियो चौदमा अध्यायनो प्रारंभ करिए छे अने एमा आजे एनो महात्म्य रहेलू छे चोपिंडावानो पण जावाज भगवान इच्छा एवी छे भगवान अहींया चौदमा अध्यायनो प्रारंभ अर्जुनना कोई प्रश्नथी थतो नथी तो एना माटे एक संबंध आपवामां आवे छे के तेरमो अध्याय पूरो थयो અને ચૌદમો અધ્યાયનો પ્રારંભ ભગવાનને કેમ કરવો પડે તો એ શંકરાચાર્ય આનંદગીરી મહારાજ કહે છે કે અધ્યાયનો પ્રારંભ કરવાની પાછળનું કારણ છે ઉત્થાપ્ય ઉત્થાપક સંબંધ એટલે કે કંઈક પ્રશ્ન તેરમા અધ્યાયમાં જે વાત કરી છે એ પ્રશ્નનો ઉત્તર વિસ્તાર કરવા માટે ઉત્થાપકો પ્રશ્ન ઉઠ્યો છે એનો ઉત્તર વિસ્તારથી આપવામાં આવે છે એટલે પ્રશ્ન અને ઉત્તરનો સંબંધ છે અથવા તો જે વાત કરી છે તેમાં અધ્યાયમાં આગળ કરી છે એને સ્પષ્ટ કરીને એનો વિસ્તાર કરવા માટે આ ચૌદમો અધ્યાય છે આ ચૌદમો અધ્યાય ભગવાનના શબ્દથી શરૂ થાય છે તો પછી એનું કારણ શું છે તો શંકરાચાર્ય મહારાજ કહે છે સર્વ ઉત્પાદ્યમાન क्षेत्र क्षेत्र संयोग उत्पन्नते इति उक्तम त्यागना अध्याय में जो तुम्हें तीर मध्य खोल दिया था उसे के भगवान कहे छे आज सूचे क्षेत्र क्षेत्र संयोग यावत संजाय देखिंचित सावरम जंगमम छवीसमो श्लोक तीर अध्याय नो क्या कहे छे यावत संजाय ते किंचित सत्वम सावर जंगमम क्षेत्र क्षेत्र न संयोग तद विद्धि भरतर्षक बरोबर हे अर्जुन आ जगत में तेरे जे कई सावर जंगम जे कई जोए छे एक क्षेत्र अने क्षेत्र ना संयोग थी शिव अने शक्ति ना संयोग थी क्षेत्र एटले जड़ प्रकृति एने कहेवाय उपादान कारण अने क्षेत्र एटले चेतन परमात्मा जे निमित्त कारण जे एना संयोग थी आ जगत
બંધેલ છે જે સ્થાવર કે જંગમ જે કાંઈ છે એ અર્જુનાનાથી ઉત્પન્ન થયું છે જેની વાત આપણે ત્યારે કિરમાદી વખતે વિચાર કરતા હતા ત્યારે વાત કરી હતી કે સાતમા અધ્યાય પણ ભગવાન આ વાત કરે છે પરા અને અપરા પ્રકૃતિ મારી પરા અને અપરા પ્રકૃતિ છે ભૂમિ રાખો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર અપરા પ્રકૃતિ વાળી અપરા પ્રકૃતિ છે જીવ ભૂતના મહાભાવો અને પછી ત્યાં આગળ જો કયું યાદ આવતું હોય તો એ તો યોનિની ભૂતાની સર્વાણી કૃતાયા બે મારી પ્રકૃતિ છે એને ધારણ કરનાર પાછું કોણ છે પરમાત્મા છે એ પણ પરમાત્માનું છે અને આ કહેવાની પાછળ મહત્વની વાત અહીંયા કહે છે કે અથવા નિત ઈશ્વર સાંખ્ય નિરાકરણેન આજે ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી જગતમાં જે કંઈ દેખાય છે સ્થાવર જંગમ એ ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી થયું છે એટલે કે પુરુષ અને પરમાત્મા પ્રકૃતિ એટલે કે એટલા સાંખ્યવાદી એવું માનતું કે ઈશ્વરની એવી જરૂર નિત ઈશ્વર સાંખ્યવાદી સાંખ્યવાદની અંદર એટલા કેવું માનતું કે ઈશ્વરની કોઈ જરૂર જ નથી પ્રકૃતિ જ આ બધું જ કરે છે જગતનું સર્જન પુરુષની જરૂરિયાત પ્રમાણે પ્રકૃતિ કરે છે અને પુરુષ કેવો છે અસંગ છે પણ પછી ભોગતા છે એ બધા મતને પણ અહીંયા ત્યારે વાત કરી હતી અહીંયા પણ એ યાદ અપાવે છે શંકરાચાર્ય મહારાજ કે એને જે સાંખ્ય લોકો નિરીશ્વરવાદી છે જે પ્રકૃતિને સ્વતંત્ર માને છે પ્રકૃતિ સ્વતંત્ર નથી જળ છે પરમાત્મા ચેતન છે એના લીધે જ આ સર્જન થાય છે એટલે કે પુરુષ અને પ્રકૃતિનું પણ અધિષ્ઠાન જે અધિષ્ઠાનના કારણે આપણે સર્જન પાલન અને લયનું આખું ખેલ દેખાયા કરે છે પછી ભલે પુરાણમાં અથવા તો જે કોઈ પુરાણની અંદર દાખલા કે રામજીની વાત હોય રામાયણમાં તો શું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જગતનું સર્જન પાલન ને સંહાર કરે છે અને મારા રામજી બધાના અધિષ્ઠાતા છે રામ જ એના મૂળ છે શિવ જે કંઈક હોય પણ એ બ્રહ્મ પરબ્રહ્મના અધિષ્ઠાનમાં આ બધું જ પ્રકૃતિનું કાર્ય થઈ રહ્યું છે આ ક્યારે શક્ય બને કે જ્યારે આપણું મન જરાક શાંત હોય બહુ ગુજવાયેલું ન હોય તો આપણે સ્થાવરમ જંગમ યત કિંચિત જે કાંઈ છે એમાં કોણ છે ક્ષેત્ર ક્ષેત્રનો સંયોગાર એટલે કે ક્ષેત્ર એટલે કે પ્રકૃતિ જળ જે જળ છે ત્યાં પરમાત્મા છે પુરુષ છે એના દર્શન ક્યારે થાય જ્યારે આપણું મન શાંત હોય ત્યારે પૂછવાયું ન હોય ત્યારે રાઈટ નહીતર આપણને મનમાં જે કંઈ હોય ત્યાં આપણને વસ્તુ દેખાય પણ જેનું મન શાંત છે એમાં દિવ્યતાના દર્શન કરે ભગવાનની કૃપાના દર્શન કરે ભગવાનની ભક્તવત્સલતાના દર્શન થાય અને ક્યારે થાય એની સર્વજ્ઞતાના દર્શન થાય એ ક્યારે થાય મન શાંત હોય ત્યારે એક ડૉક્ટર હતા કહેતા હતા કે સ્વામીને જે ઓપરેશન કરે ને ત્યારે ભગવાનની સર્વજ્ઞતાના ભગવાનની કૃપાના દર્શન થાય અમે તો ઘરે ઓપરેશન કરીએ છીએ પણ એ ઓપરેશન સફળ થવું અમે ટાંકા લઈએ પણ એ ટાંકાનું હિલિંગ કરવું ભલે કે દવા આપીએ આ ટાંકા પાકે નહીં માટે ડ્રેસિંગ કરીએ દવા આપે તો એવું થતું નથી બધાને પણ એ વખતે એ બરાબર ઓપરેશન થાય એ માણસને કંઈ થાય નહીં હિલિંગ થાય પણ પ્રભુની કૃપા છે એની સર્વજ્ઞતા છે કે આ વસ્તુને હિલિંગ કેમ કરવું પણ એ શાંત હોય ત્યારે એવી રીતે આપણે પણ જોઈએ કે આપણે વાગ્યું હોય ને આપણે દવા ન કરી હળદર ન લગાવી કંઈ ન કરીએ તો એ લોહી જાતે જામી જ જાય છે કે પ્રભુની સર્વજ્ઞતા છે ત્યાં પુરુષ પ્રકૃતિ સ્થોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્યાં ક્ષેત્ર છે ત્યાં ક્ષેત્રજ્ઞ છે જ પરમાત્મા છે જ પણ એના દર્શન કરવા માટે આપણું મન શાંત હોય તો એની મહાનતાના એની વ્યવસ્થા એની વ્યવસ્થા છે ને નિયતિ કે ક્યાંક નાનકડો ઘા વાગે લોહી નીકળે અને બંધ થાય એની સર્વજ્ઞતા છે એની વ્યવસ્થા છે એની એવરીથિંગ ઇઝ
સ્વામિનારાયણ એવરીથિંગ ઇઝ ઓર્ડર. આ બધું દર્શન થાય એ ક્યારેક મન શાંત હોય તો, પણ આટલું જ પૂરતું નથી. અહીંયા લોકો છે કે આટલું જ પૂરતું નથી, જેમ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાય પણ ભગવાને કીધું, અથવા બહુ નેતે ન કેમ ના ને તવા અર્જુન, ત્યારે અર્જુન વિભૂતિઓની વાત કરી એ ભગવાન કહે છે અર્જુન અથવા બહુ નેતે ન કેમ ના ને તવા અર્જુન તમ અર્જુનમ કેમ ના ને તવા અર્જુનમ વિષ્ણભ્યામિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતુ જગત. એ અર્જુન આગળ દેખાય છે મારી વિભૂતિ, મારો એક અંશ છે, એકાંશેન સ્થિત હું આનાથી પણ એક બરાબર છું એને પણ જાણવાનું છે. એ માટે અહીંયા ભગવાન વાત કરે છે. એટલે અહીંયા કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જગત કારણમ ન તુ સાંખ્યાનામ ઇવ નિઈશ્વર સ્વતંત્ર સ્વતંત્રયો હો. એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ આ જગતનું કારણ છે. સાંખ્ય લઘુ જે પ્રકૃતિ છે તેને, પણ પછી શું છે, પ્રકૃતિસ્થમ ગુણેશુ સંગ્રહ સંસાર કારણમ. પછી અહીંયા બીજી છે ને વાત કરે છે તો કે પ્રકૃતિસ્થમ એટલે પ્રકૃતિમાં રહીને. તમને યાદ હોય તો આપણે ભગવદ્ ગીતાનો 13મા અધ્યાયનો છે, પુરુષમ પ્રકૃતિસ્થો એ ભૂમતે પ્રકૃતિ જાણના કારણમ ગુણસંગોસ્ય સદસદ યોનિષુ જન્મસુ. કેટલામાં છે એ પણ આગળ છે, બધું 26મા તો 21મો શ્લોક જો થોડું ખોલી નથી. આગામી 13મોથી આપણે કરી ગયા છે ને, તો ત્યાં પણ કે પુરુષ પ્રકૃતિ સ્થ. એટલે અહીંયા એ શંકરાચાર્ય માટે આપણે ભાષ્ય નથી વાંચતા, પણ અહીંયા જો વાંચીને જ સમજાવીએ છીએ. પ્રકૃતિ સ્થમ એટલે પ્રકૃતિમાં રહીને ભૂમતે પ્રકૃતિ જાણવાના, એટલે કે પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાર પુરુષ પ્રકૃતિ સ્થ. એટલે પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાર પુરુષ બને છે. શું બને છે? ભોગતા. અને પ્રકૃતિ એટલે શું? જે અનેક પ્રકારની વૃત્તિ આપણામાં જન્માવે છે અને પુરુષ એ વૃત્તિ સાથે અભિમાન ધરાવે છે, એટલે પ્રકૃતિ સ્થ. પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ રજસ અને તમસ. સત્વ ગુણ લીધે જ્ઞાન આનંદ સુખની વૃત્તિ થાય અને પુરુષ એની સાથે જોડાઈને હું સુખ ભોગતા છું, હું સુખી છું. હું રજોગુણ લીધે રજોગુણ પણ થાય એટલે પોતાને ઈચ્છામાં પ્રેરિત થાય, પ્રવૃત્તિમાં પ્રેરિત થાય, પોતાને કામી માને પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય, ભોગની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. તમોગુણ લીધે મૂઢતા આવે, તમાસ આળસ નિદ્રા મૂઢતા આ બધી વૃત્તિ ઉત્પન્ન થાય. પણ એ બુદ્ધિ વૃત્તિ સાથે શું થાય છે? કારણ ગુણ સંગોસે સદસ્યોની જન્મ શું? જે પુરુષ શુદ્ધ બુદ્ધ મુક્ત એ આ ગુણો સાથે જોડાઈને એની સાથે સંઘ જોડાઈને એ કર્તા ભોક્તા બનશે. બાકી ખરેખર જોઈએ તો કર્તૃત્વ ભોક્તૃત્વ જો કોઈ પણ વ્યવહાર કરતી વખતે કર્તૃત્વ કે ભોક્તૃત્વ જન્મે નહીં. ખરે બહારથી લોકોને લાગે કે કર્તા છે, કર્મ કરી રહ્યો છે, પોતાના કર્તા હોય, જે કર્તવ્ય પ્રમાણે કર્મ કરતો પણ હોય, પણ અંદરથી જો સમજણ જન્મી કે હું કર્તા કે ભોગતા નથી તો પછી કંઈ વાંધો આવે નહીં. તો એના માટે સદસદ યોની જન્મ શું? એના માટે કોઈ જન્મ પણ શક્ય નથી. પણ થાય છે શું કે કોઈ પણ પ્રકૃતિના કોઈ પણ ગુણ સાથે જે વ્યવહાર થતો હોય ત્યારે આ પુરુષ એટલે કે જીવ જેને કંઈ પુરુષ છે ક્ષેત્રજ્ઞ એ શું કરે છે કે જે કંઈ અનુભવ થાય છે એને તરત જ એ અનુભવ સાથે જોડાઈને જો સુખની વૃત્તિ શબ્દો નિધિ ઉત્પન્ન થઈ હોય તો સુખને મેળવવા માટે ફરીવાર પ્રયત્ન કરવાનો છે. દુઃખની વૃત્તિ થઈ તો દુઃખને ટાળવા માટે પ્રયત્ન કરીને, એટલે સુખની વૃત્તિ એટલે ફરીવાર એને મેળવવા માટે પ્રયત્ન, દુઃખની વૃત્તિને ટાળવા એટલે કે હર્ષ શોક રાગ વેશ પ્રત્યાઘાત સતત જણના કરે છે. હવે આના આના કારણે શું કહીશું? સદસત એટલે કહે છે પ્રકૃતિસ્થમ ગુણેશ સંગ્રહ
એટલે પ્રકૃતિસ્થ પ્રકૃતિમાં હોવા પણ પ્રકૃતિમાં અહંભાવ, જો અહંભાવ ન હોય તો કંઈ વાંધો જ નથી, પ્રકૃતિની અંદર અહંભાવ ન હોય તો પ્રકૃતિના દરેક ગુણને આપણે માણી શકીએ. કેવી રીતે વિચાર, પ્રકૃતિના દરેક ગુણ એટલે શું? સત્વગુણ હોય તો સુખની વૃત્તિ, રજોગુણ હોય તો દુઃખ પણ જન્મે, પ્રવૃત્તિ જન્મે, તમોગુણ હોય તો મૂઢ વૃત્તિ જન્મે, અજ્ઞાન મૂર્ખતા, એ બધાને માણી શકાય, એમાં આનંદ આવે નથી આવતું, જ ના પડે છે. આવીએ આ ક્યારે આનો અનુભવ કરેલો છે? ક્યારે? જ્યારે આપણે નાટક જોતા હોઈએ કે સિનેમા જોતા હોય ત્યારે, નાટક જોતા હોય ત્યારે વધારે આપણે સમજાશે. નાટક જોતા હોય ત્યારે આપણો જ છોકરો નાટકમાં હોય અને એનું એવું કોઈ પાત્ર હોય અને એ આંખમાંથી આંસુ પાડતો હોય ત્યારે એ રડી રહ્યો છે, આપણો દીકરો રડી રહ્યો છે, નાટકમાં છે, આંખમાંથી આંસુ જઈ રહ્યા છે, અને ત્યારે આપણે આનંદ થાય કે નહીં? વાહ કેવું સર, જો આ કેવું આંખમાંથી આંસુ પાડે છે, ત્યારે આપણે ખબર છે કે સાચું રડતો નથી, એટલે આપણે આનંદ થાય કે વાહ કેવું સરસ આંસુ પાડે છે. અને કોઈને મૂર્ખ કહેતો હોય, ખબર છે કે મૂર્ખ નથી ભાઈ, આ તો અત્યારે આ પ્રકારનો બેજ બજે છે અને બીજા વ્યક્તિને મૂર્ખ કહે છે, પણ આના જો ઇન્ટેલિજન્ટ તો કોઈ નથી, મારો દીકરા જેવો તો અનુભવે છે કે નહીં? નાટકમાં કે સિનેમા જોતા હોઈએ ત્યારે જો આપણે એની સાથે જોડાઈ ન જઈએ તો દરેક વૃત્તિને માણી શકીએ છીએ, સુખની વૃત્તિને પણ માણી શકીએ, દુઃખની વૃત્તિને પણ માણી શકીએ છીએ, કે મૂઢતાની તમોગુની વૃત્તિને પણ માણી શકીએ, જો એની સાથે તટસ્થ રહીએ તો, એની સાથે જોડાઈ ન જઈએ તો, એની સાથે તાદાત્મ્ય ન કરી શકીએ તો માણી શકીએ. નહીં તો શું થાય, ઘણી વખત એવું જોઈએ પિક્ચર જોવા ગયા હોય અને પેલી ગમતો હીરો હોય અભિનેતા, એની પત્ની ગુજરી જાય અને પેલી વ્યક્તિ રડવા માંડે, એકદમ આમ હિપકે ચડે, એવું પણ બને કે બાજુ પત્ની એ પોતાની જીવતી જ છે અને સાથે બાજુમાં બેઠી છે અને રડે, ક્યાં કારણ કે એને મારી પત્ની કહી, બધા પિક્ચર જોતી વખતે એટલું બધું તાદાત્મ્ય થઈ ગયું કે એને મારી વસ્તુ જ ગઈ, મારી વ્યક્તિ જ ગઈ. એટલે કહેવાનું એ છે કે ગુણ સંગે શું, જો ગુણ સાથે સંગ ન કરીએ તો ગુણની બધી વૃત્તિને માણી શકીએ, તટસ્થ રહીએ તો. નહીં તો શું થાય કે જો સંગ કરીએ એટલે સુખની વૃત્તિ, શું સુખી છું એટલે શું, સુખની વૃત્તિ સાથે જોડાઈ ગયા, હું બહુ દુઃખી છું, અત્યારે હું ડિસ્ટર્બ છું, મને કંઈક થયું અને હું વિક્ષિપ્ત થઈ ગયો, એટલે શું થયું, વિક્ષિપ્તની વૃત્તિ સાથે સંબંધ કર્યો. પણ થાય છે શું, આ સંબંધ કેવો છે, સુખની વૃત્તિ સાથે આપણે હું સુખી છું, સુખની હું સુખી છું, હું છું અને શું છે, સુખ વૃત્તિ છે મનની, એની સાથે હું જોડાઈને હું સુખી છું, હું દુઃખી છું, હું વિક્ષિપ્ત છું, હું છું એટલે તો પુરુષ છે, પણ આત્મા અને આત્માનો ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર સાથે કોઈ સંબંધ શક્ય જ નથી. આપણે ઘણી વખત વાત કરી બ્રહ્મસૂત્રને આધારે, અસ્મદ પુષ્પદ પ્રત્યે ગોચરયો હો ઇતરેતર ભાવ અનુપત્તો, અસ્મદ અને યુષ્મદ હું અને તે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંને ક્યારે જોડાઈ શકે નહીં, હું છું એ ક્ષેત્રજ્ઞ અને સુખની વૃત્તિ ક્ષેત્ર, વૃત્તિ તો જડ છે, મનનો સ્વભાવ છે, સુખી દુઃખી મૂઢતા પણ વૃત્તિ છે, મનની વૃત્તિ છે, એની સાથે હું જોડાઈ જાય છે, આત્મા જોડાઈ જાય છે, પણ કે છે એ જોડાવું શક્ય જ નથી. કોઈ વાત કરી હતી કે કદાચ બન્યા છે, નારદજી સૂર્યદેવને કહે છે કે નિશા દેવી તમારી રાહ જોઈ છે, તમારી સાથે લગ્ન કરવા છે, નિશા દેવીને તમારી સાથે તમારી રાહ જોઈ છે, તમારી સાથે લગ્ન કરવા છે, શક્ય બને? જ્યાં સૂર્ય હોય ત્યાં રાત્રિ અક્ષકે જ નહીં, રાત્રિનો સૂર્ય ક્યારે ભેગા થઈ શકે જ નહીં, એના લગ્ન ક્યારે થઈ શકે જ નહીં,
ઉંદર અને બિલાડી ગાય સાથે રહી શકે જ નહીં, એમ આ બંને સાથે રહી શકે નહીં, પણ છતાં તાદાત્મ્યને લીધે આપણે વૃત્તિ સાથે જોડાઈ જઈને અજ્ઞાનના કારણે શું થાય છે, સંસાર કારણમ ગુણ ગુણેશ સંગહ સંસાર કારણમ, આ ગુણ સાથેનો સંગ શક્ય જ નથી. પણ આ બધો ચમત્કાર જે શક્ય જ નથી એને અજ્ઞાનના કારણે એને શક્ય બનાવી દે. સૂર્ય અને નિશા દેવી અથવા તો પ્રકાશ અને અંધકાર ક્યારે ભેગા થઈ શકે જ નહીં, પણ ભેગા કરી દીધા. એ જ મોટો અજ્ઞાનનો ચમત્કાર, માયાદેવનો ચમત્કાર. અને એટલે પાછું એનાથી થાય છે શું, ચમત્કાર તો મોટો ચાલે છે. હું સુખી પછી એની સાથે પછી એના સંતાનો કયા પિતા, હું સુખી પિતા છું, હું સુખી માતા છું, હું સુખી પિતા, સુખી માતા, દુઃખી માતા, વિક્ષિપ્ત માતા, છોકરાના વ્યવહારના લીધે હું વિક્ષિપ્ત બની ગયો, વિક્ષિપ્ત પિતા. અને એ ત્યાં પૂરું થઈ જતું, જન્મ પૂરો થયો, શરીર પૂરું થયું, અને જેમ કે આ માફી ડૂબ ગઈ દુનિયા, જેનું જે થવું હોય થાય, પણ એવું નથી થતું. સદસંગીઓની જન્મ શું, સદસંગીઓની જન્મ શું, પાછા એના સંસ્કાર પ્રકૃતિ સ્થ, એટલે જે સંસ્કાર જે પહેલા આગળના જન્મમાં સુખી માતા સુખી પિતા કે જે કઈ સંસ્કાર હતા એ પાછા બીજી યોનીમાં જાય છે, એટલે એ પાછા સત અને અસત યોનીનું કારણ બને છે. એ જ તમે કીધું આગળ અધ્યાય કેમ ચાલુ કરે છે, ભગવાન કેમ કે છે, એનું સંબંધ આપે છે શંકરાચાર્ય મહારાજ. અને કે એ તમે કહ્યું કે સંસાર કારણ મિતિ ઉત્તમ, સત અને અસત યોનીનું, એ સત અને અસત યોનીનું જરૂર નામ સંસાર, અને એ સંસારનું કારણ શું છે, એ ગુણો સાથેનું સંગ. ગુણ કયા છે એ જાણવું પડે, ત્યાં નથી વાત કરી. એટલા માટે કસ્મિન ગુણે પ્રથમ સંગ્રહ, કયા પહેલો પ્રશ્ન શું છે, કસ્મિન ગુણ એટલે કયા પ્રકારના ગુણો છે, એટલે કેટલા ગુણ છે, પ્રથમ સંગ એના સાથે સંગ કેવી રીતે થયો, કેવે ગુણ પ્રથમ બાબતનાથી ગુણેભ્ય, પહેલો પ્રશ્ન એ થયો કે કયા ગુણ છે, એનો ગુણનો કેવી રીતે સંગ થાય છે. પુરુષ તો આપણે વાત કરી કે પુરુષનો અંધકાર અને પ્રકાશનો સંગ થઈ શકે નહીં, પણ છતાં કેવી રીતે સંગ થાય છે, એટલે કેટલા ગુણ છે, કે કસ્મિન સંગ પ્રથમ સંગ્રહ કેવી રીતે સંગ થાય છે, અને કયા ગુણ સાથે કેવી રીતે સંગ થાય, એ ગુણનો સંગ થાય ત્યારે કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે, એટલે ગયા ગુણ સાથે કયા પ્રકારનો સંગ થાય છે એ, અને બદનાતી અને કેવી રીતે એમને આપણે બાંધીએ છીએ, બદનાતી ગુણે વ્યસ્ત મોક્ષણમ. અને પછી જો તમને ત્યાં આવે તો છેલ્લો શ્લોક, તેરમા અધ્યાયનો છેલ્લો શ્લોક જો, તેરમા અધ્યાયનો છેલ્લો શ્લોક જો, તો ત્યાં શું કહે છે, ભૂતમ પ્રકૃતિ મોક્ષમ ચ એ બીજું જ્ઞાતિ તે પરમ, છેલ્લી લીટી બરાબર 34માં શ્લોકની છેલ્લી લીટી, ત્યાં કે ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ, એટલે ભૂત પ્રકૃતિ મૂળ પ્રકૃતિ એમાંથી મોક્ષ, એટલે કે આ જે ગુણો છે એમાંથી મોક્ષ કેવી રીતે થાય, એટલે કે મોક્ષ કેવી રીતે થાય તે, અને એટલે ગુણાતીત. અને પછી કહે છે એટલું જ નહીં પણ એ ગુણ ધરાવનાર મુક્ત પુરુષના લક્ષણ પણ કહો, એટલે આ અધ્યાયમાં ભગવાન કેટલા પ્રકારના ગુણો છે એને કેવી રીતે સંગ થાય છે, એ દરેક ગુણને કેવી રીતે જોડાય છે તે, એ કેવી રીતે બાંધે છે, એમાંથી મોક્ષ કયા પ્રકારનો વિવેક કરવો જોઈએ, અને એવા વિવેક કરેલા મુક્ત પુરુષના લક્ષણ ગુણાતીતના લક્ષણ આ બધું જ ભગવાનને વિસ્તારથી કેવું છે. એટલા માટે હવે 14મો અધ્યાય ભગવાન શરૂ કરે છે, 13મા અધ્યાયમાં કહી લીધું છે, પણ હવે 14મો અધ્યાય કેમ કહે છે, તો આનો વિસ્તાર કરવાનો છે. કોનો ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ સંયોગાદ બરાબર આગળ કહ્યું ને, યાવત સંજાય તે કિંચિત ક્ષેત્ર ક્ષેત્રનો સંયોગાદ, એને ખ્યાલમાં રાખીને અને ભૂત પ્રકૃતિ મોક્ષમ છે,
બંને શ્લોકને નિસ્ધારથી કહેવાના છે. એ કેવી રીતે ગુણોને બાંધે છે, કયા ગુણો છે, કેટલા ગુણો છે, ગુણ સાથે કેવી રીતે સંગ થાય છે, કેવી રીતે બાંધે છે, એમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ, અને ગુણાતીતના લક્ષણ એની બધી વાતને ખ્યાલમાં રાખીને ભગવાન આ અધ્યાયનો પ્રારંભ કરશે. તો આપણે 14મા અધ્યાયનો પ્રારંભ કરતા શરૂ કરીએ. अत चतुर्दशोऽध्याय श्रीभगवानुवाच श्रीभगवानुवाच परं भूय प्रवक्ष्यामि प्रवक्ष्यामि नानानानानमुत्तमम् જેને જાણીને મુનય સર્વે બધા જ મુનિઓ એટલે કે
સંન્યાસીના મનનશીલાહ જે મનનશીલ છે જે સંન્યાસી છે સર્વે મુનયઃ યજ્ઞાતા બધા મુનિઓને જાણીને પરામ સિદ્ધિ ઇતઃ ગતાઃ પરામ સિદ્ધિ ઇતો ગતા છે ને ઇતઃ ગતાઃ એટલે અહીંથી અહીં એટલે મનુષ્ય શરીરને છોડીને પરામ સિદ્ધિ ઉત્કૃષ્ટ સિદ્ધિ એટલે મોક્ષાખ્યમ મોક્ષને પ્રાપ્ત કરે છે અને મોક્ષ પણ કહેવાય પછી લમે તો બતાવશે આપણે બીજા શ્લોકમાં પણ એટલે કે મોક્ષ એટલે કે મુક્તિ બધા પ્રકારની પરતંત્રતામાંથી મુક્તિ એ મોક્ષને પ્રાપ્ત કરે હા બરોબર છે ભગવાન તમે જે કહેવાના છો એ કંઈક હવે સાંભળવા જેવું કરું એટલે ઉત્સાહ હા હા બીજી બધી વસ્તુ જે મને મળે છે બીજા જ્ઞાન પ્રાપ્ત તો કરું છું પણ એટલા જ્ઞાન કેવા છે તો એ જ્ઞાનથી મને ક્યારે શાંતિ મળતી નથી કંઈક થોડીક વાર મને કંઈક મેળવું જ્ઞાન જ્ઞાન મળે પછી એના માટે પ્રાપ્તિ માટે કોઈ કર્મ કરું કર્મ કરું પણ પછી શું થાય થોડીક વાર પછી આ બરોબર નથી બીજું ભોગ તૃપ્તિ જન્માવી અશાંતિ જન્માવી બરોબર છે ક્યારેક દુઃખની વૃત્તિ જન્માવે ઉત્તેજના જન્માવે આ બધા જ્ઞાન કેવા છે થોડીક વાર આપણે સરસ મજા પડે પણ પછી ઉત્તેજના હવે આ બરોબર નથી રોજ આ કંઈક ન થાકી ગયા કંઈક બીજું આપો કંઈક આમ ચટા કે દાળ જોઈએ કંઈક મસાલા વધારો ઉત્તેજના જન્માવી અશાંતિ પણ જન્માવી ભોગવૃત્તિ જન્માવે પણ આ જ્ઞાન કેવું છે બધા જ પ્રકારનું એ જ ઉત્તેજનાની પરામ સિદ્ધિ મિતો ગતા આ જ્ઞાનને જાણવાથી જીવનમાં આવે પછી તારે પરમ શાંતિની પ્રાપ્તિ થશે કોઈ પ્રકારની ઉત્તેજના અશાંતિ અલ્પતાની લાગણી કારણ કે આપણે કંઈ પણ મેળવીએ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ તમે જો કેટલી ટેકનોલોજી બદલા માંડી છે મોબાઈલમાં કેટલી બધી સગવડતા માંડી હા તો આપણે જે કે પછી તો ગમે તેનું જાણવું તો એમ હજી બરોબર જાણ્યું નથી આ તો આપણને આવડતું નથી આ તો કોકના પર આધાર આપવો પડશે હવે આ કામ તો કોઈ કે કરી આપે ત્યારે થાય એટલે આ બધા જ્ઞાન કેવા છે આપણામાં અલ્પતાની લાગણી ઊભી કરે એટલે તમે પાસે એટલો સરસ મોબાઈલ છે તમને આ નથી આવડતું નથી આવડતું ભલે આપણે બહાર કહીએ નહીં પણ અંદર તો થાય ઘણું વાત તો આપણું નથી આવડતું પેલું નથી આવતું એટલે બધા જ્ઞાન કેવા છે આપણામાં અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે અશાંતિની લાગણી ઉત્પન્ન કરે પણ આ જ્ઞાન કેવું છે જે આપણામાં બધું જગતમાં ભલે વ્યવહાર થતા હોય તો પણ આપણી શાંતિને વિક્ષેપ કરે મોક્ષ ગયા છે મારી શાંતિમાં કોઈ વિક્ષેપ કરી શકે નહીં મને કહેવાય ને અલ્પતાની લાગણી તુચ્છતાની લાગણી તિરસ્તાની લાગણી જન્માવી શકે નહીં નહીં આપણે દેખીએ આ તો મને નથી આવડતું તો હજી આ મારે જાણવાનું બાકી છે પેલું જાણવાનું બાકી છે એવું થયા જ કરે એટલે કંઈક ને કંઈક આપણે બાકી રહી દેજો અત્યારે છે ને પણ એ અલ્પતા લાગણી જન્માવે કે છે જન્માવી તો આપણે વિચારવાનું રહ્યું ટૂંકમાં વસ્તુ મારામાં અલ્પતાની લાગણી ન જન્માવે એવી વસ્તુ હોય તો કે તો પછી જોઈએ છે કારણ કે આમ ક્યારે વિચારાવે મને આ વસ્તુ જોઈએ છે જ્યારે મારાનું મન શાંત હોય અને અવિવેક થાય તો એ તો તમે ભગવાન ભરણ કહો એ જ્ઞાતા મુનય સર્વે પરમ સિદ્ધિ મિતો ગતા હા પણ ઠીક છે પણ હજી મારે બધું બધું બાકી છે એવો વિવેક બાકી છે કરવું છે પણ એનાથી મને શું મળે છે એવો જો વિવેક જાગૃત હોય તો પછી આ વસ્તુ મને શ્રેષ્ઠ લાગે અને જે વસ્તુ આપણને જીવનમાં મહત્વની લાગે શ્રેષ્ઠ લાગે એ શું બને આપણા માટે જીવનનું ધ્યેય બને છે આપણે કઈ જાણીએ આપણે કોઈ પણ વસ્તુને જાણીએ તો પછી એ જાણ્યા પછી એ વસ્તુને મેળવવા માટે કર્મ કરવું પડે અથવા તો થોડો સમય છે પણ એવું અહીંયા નથી જ્ઞાત્વા જ્ઞાત્વા વાપ્રત્યય છે એ વાપ્રત્યય
કેટલા મેં છે કે જેમ કે એને સ્નાન કરીને પૂજા કરી ના કરીને પછી તરત કર્યું તરત જ ઘટના ઘટના માટે પ્રત્યે લાગે છે નાથવા જેવું જાણ્યું અને મોક્ષની પ્રાપ્તિ કરી એટલે કે ખરેખર એના માટે કોઈ પ્રયત્ન પણ નથી અંતર પણ નથી એટલે આ બહુ સુંદર વસ્તુ છે ખાલી જાણવાથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય એ કરવું જ ન પડતું હોય તો આપણે ગમે ભલે પરિશ્રમ કરતી હે પણ પરિશ્રમ ખરેખર જો કરવાનું હોય તો ગમે એટલે આ તો સુંદર વસ્તુ છે ભગવાન કહે છે એટલે આપણે હા તો આપણે આ પ્રાપ્ત કરીએ પણ એક બે વસ્તુ ઉપરના શ્લોક પેલા શ્લોકમાં એક બે વસ્તુ જોવાની બાકી રહી છે કે પરમ અને ઉત્તમમ કેમ કીધું અને બીજું ભૂયઃ એટલે કે છે ભૂય એટલે પુનઃ પૂર્વેશુ સર્વેશુ અધ્યાયેશુ અસત્કૃત ઉક્તમ અપી પ્રવક્ષ્યામિ ભગવાન કહે ભૂયઃ ફરી કહીશ પણ ભગવાન ભગવાન પોતે જ ભાષ્યકાર કહે છે કે પુનઃ એટલે આગળના અધ્યાયમાં હું કહી ચૂક્યો છું છતાં કહીશ એવું કેમ ભાઈ ઘણી વખત બહેનો આવું કરતી હોય અને પતિ બહાર જતા હોય ને ત્યારે કે પેલું નેતા આવજો હો થોડી વાર પેલું નેતા આવજો હો પેલું નેતા આવજો લાગે ભાઈ શું છે કેટલી વાર કીધું લાવવાનું એકને વસ્તુ તમે વારંવાર કહો તો શું થાય કારણ કે એમ બતાવ્યું તને મારા વિશ્વાસ નથી એક વખત તું છતાં તમને વારંવાર કેમ કહે છે તને મારા વિશ્વાસ નથી માણસને પુનરાવૃત્તિ કરી એમ કે જેમ કે આપણે કોઈ પણ વિચાર કરો ને આપણને કોઈ વારંવાર કે તમે આ કર્યો તમે આ કરી નાખજો તમે આ કરી નાખજો કેમ સ્વામીની તમને મારો વિશ્વાસ નથી મને કેમ વારંવાર કહો છો અકરામણ આવે છે પણ અહીંયા એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કારણ કે વિશ્વાસ નથી એવું નથી શ્રુતિને શાસ્ત્રને ભગવાનને અર્જુન પર વિશ્વાસ છે પણ મન થાય છે શું કે જે તત્વની વાત કરવાના છે એ સૂક્ષ્મતા માગી લે છે એનામાં મહત્વ બુદ્ધિ જન્માવી જોઈએ નીચે જે શ્લોક બીજી રીતે જોઈએ કે હા હા પરમ સર્વે પુનઃ પરમ સિદ્ધિ મિતવતા હા તો બહુ મહત્વનું છે અને આપણે પણ એવો અનુભવ કયો હોય છે આપણે વાત કરીને હમણાં જ કે ભાઈ આ બધા જગતના પદાર્થનું નામ પ્રાપ્ત કરીએ છીએ પણ એમાં અશાંતિ જન્માવે છે ઘણી બધી વખત આપણે અનુભવ કરતા હોઈએ અને આપણે પણ બોલતા હોય કે આ સંસાર તો અસાર છે કોઈ કોઈનું નથી આ બધું ખાલી દેખાવ છે કહેતા હોઈએ પણ એવું થતું નથી મેં જોયેલું છે કે તિલકનગર ધ્યાની વાત છે મને તો કે એમ બધી કીડી આટલી બધી કીડી કે પછી આ કોઈ કે કાળી કાળી બધી વરિયાળીની ગોળી આપ્યો છે મીઠી ગોળી આવે મીઠી કલર કલરની ગોળી આપ્યો છે જે મુખવાસમાં નાખતા રહે છે અહીંયા પડી છે અને પછી જોઉં તો એક ઓલી ડેગરડી છે એ આવે છે આમ જોવે છે ને તરફ મારે છે પણ એ તો ખરેખર શું હતું એ વાત તમે વાંચી બીજે જગ્યાએ પર એક ડૉક્ટર હતા એનો કૂતરો સવારમાં વહેલો ઉઠી ગયો અને એને જેવું કંઈક જીવ પડ્યું છે ગયો આમ બરોબર તાકી ગયો એને પકડવું હોય તો બરોબર તરાપ મારવી પડે તરાપ મારી એ જીવ નહોતું એ તો દોરો હતો મને જે લાગે કે ખરેખર એ ગોળી નહોતી એ તો કીડીઓ જામી હતી અને અહીંયા કૂતરા માટે દોરો હતો બંને ભૂઠા પણ જતા રહે એવું થતું હોય છે ભૂઠા પડી જઈએ એમાં આપણે માનતા હોઈએ કે જગત મને સુખ આપશે ન આપેલા આપણે ભૂઠા પડી જઈએ કે આપણે પણ પછી થોડીક વાર ચાલે અસંસાર અસાર છે બરોબર નથી પણ એટલા બધા સંસ્કાર મનમાં પડી ગયા છે ને એટલે એમાંથી બહાર નીકળવા માટે ભૂય પ્રવક્ષ્યામિ વારંવાર કહેવું પડે કારણ કે વેદાંત માટે બુદ્ધિને થોડી ખીલવવી પડે અને તો જ આપણે સમજી શકીએ એટલે વારંવાર કહેવું એ કંઈ ખોટું નથી એના માટે જેમ કર્મ કરવું હોય તો કર્મમાં કુશળતા છે એમાં સાંભળવા માટે પણ એક બુદ્ધિની કુશળતા સૂક્ષ્મતા જોઈએ પણ એ આ બધા આપણા વ્યવહાર દરમિયાન થોડીક વાર લાગે કે આ બધું નકામું છે અસાર છે અમિત્યા છે જે બોલા જીવને પકડવા પૂરું નાનું બચ્યું જતું હતું મોટું પણ જતું નહીં બધા જ આવે એવું મેં આ
પુત્રની વાત તો વાંચી છે, પણ આમ તિલક નગરમાં જોઈ હતી એટલે ગુણી ફરી વાર આવી અને પુત્ર જીવ્યું છે. પણ ખરેખર તો ને એમ આપણે પણ લાગે સુખ અહીંયા છે, સુખ અહીંયા છે, પછી ન મળે એટલે આ તો બધું નકામું છે. રહેવા દો ને, હવે નકામ રહેવા દો ને, આ બધું નકામું છે એવું આપણે બોલી દઈએ, પણ એ ટકતું નથી. માટે ભગવાનને ફરીને ફરી વિવેકની જરૂર છે, ફરી ફરી બુદ્ધિને વિકાસની જરૂર છે. માટે ભૂમિય પ્રોક્ષ્યામી હું તને વારંવાર કહીશ, નાના નામ બધા જ્ઞાન. કયા જ્ઞાન? તો કે છે શંકરાચાર્ય મારા સરસ કે છે, નાના નામ સર્વેષાનામ નાના નામ ઉત્તમમ. કયા જ્ઞાન? તો કે યજ્ઞ આગાદી યજ્ઞ. હા, એ બીજી પણ જોવાનું સરસ છે. નાના નામ નો અર્થ પણ નાના નામ એ સરસ કે છે, નાના નામ એટલે જ્ઞાન સાધનાનામ બહિરંગાનામ. નાના બે પ્રકારના સાધન છે, એક છે બહિરંગ સાધન યજ્ઞ આગાદી વગેરે બહિરંગ સાધન, એની મધ્યમાં ઉત્તમ છે, અને ઉત્તમ ઉત્તમ અને પરમમ એટલે નાના નામ એટલે આ બધા નાના બહિરંગ સાધન છે. યજ્ઞ યાગાદી એટલે કે કર્મ ઉપાસના, જે મારા હૃદયમાં કર્મને કારણે અંતકણ સુધી, કર્મ એટલે કર્મયોગ ભાવનાથી યજ્ઞ યાગાદી કર્મ કરવામાં આવે તો એ મારા માટે સાધન બને છે, એના માટે મોક્ષ માટેનું સાધન. કારણ કે યજ્ઞ આગાદી બે પ્રકારના સાધન બનવાના છે. તમે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે પણ યજ્ઞ વગેરે કરો છો, અને મોક્ષની પ્રાપ્તિ માટે અધિકારિત્વ માટે પણ કર્મયોગ ભાવનાથી નિષ્કામ ભાવનાથી કરો તો એને બહિરંગ સાધન કહેવાય. અને ન અમાનત્વાદી અંતરંગ સાધન તેસા અંતરંગત્વેન ઉત્તમ ફલત્વાત, બંને રીતે કે છે પરમ એટલે ઉત્કૃષ્ટ વિષય છે, પરમ એટલે વિષયની દ્રષ્ટિએ અને ફળની દ્રષ્ટિએ. પરમ અહીંયા મધુસૂદનજી મહારાજ પરમને કહે છે ઉત્કૃષ્ટ વિષય. આ જે જ્ઞાન આપવા જોઈશું એ જ્ઞાનનો વિષય કોણ છે? પરબ્રહ્મનો, એટલે ઉત્તમ જ્ઞાન છે. જ્ઞાનનો વિષય સર્વથી શ્રેષ્ઠ છે, અને ઉત્તમ કેમ છે? પરમ એટલે વિષયની દ્રષ્ટિએ ઉત્તમ, પરમ એટલે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ, અને ઉત્તમ એટલે પણ શ્રેષ્ઠ. તો બે વખત કેમ કહ્યું? તો પરમ એટલે જે વિષય દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, પરમ ઉત્કૃષ્ટ છે, અને ઉત્તમ એમ ફળની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. જેને એ જે મેળવ્યા પછી પછીના શ્લોકમાં કહેવાય, જે મેળવ્યા પછી ક્યારે કોઈ પ્રકારની અજંપો જન્મવાનો નથી, અશાંતિ જન્મવાની નથી, એને કીધી પરમ સિદ્ધિ મિત્રો બતા, એટલે પરમ સિદ્ધિને મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે ફળની દ્રષ્ટિએનું જ્ઞાન છે, એ જ્ઞાન શ્રેષ્ઠતા માટે છે, એનું વિષય શ્રેષ્ઠ છે, અને એનું સ્વરૂપ કહો અથવા તો ફળ કહો એ પણ કેવું છે? ઉત્તમ છે. એટલા માટે અહીંયા ભગવાને બે સદવાર પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાન ઉત્તમમ. નાના નામ એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન સાધનાનામ. સર આચાર્ય બીજા કહે છે નાના નામ એટલે જ્ઞાનના જે સાધન છે, બહિરંગ સાધન અને અંતરંગ સાધન માની પાક વગેરેમાં, એ બધામાં આ જ્ઞાન કેવું છે? એનો વિષય છે એ પણ શ્રેષ્ઠ છે, એનું ફળ તથા સ્વરૂપ કહીએ તો પણ શ્રેષ્ઠ છે. અને પછી બીજી લીટીમાં ભગવાને વાત કરી કે જે જાણવાથી મુનયઃ પરામ સિદ્ધિ મિતો ગતાઃ, મોક્ષ સિદ્ધિ પરામ સિદ્ધિ ઉત્કૃષ્ટ સિદ્ધિ એટલે મોક્ષ. એને ઇતઃ અસ્માત દેહ બંધનાત, આ દેહના બંધનમાંથી છૂટી જાય ત્યારે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે આ અનુષ્ઠાન કરવા જેવું તો છે. એટલે ભગવાને એના શ્લોકમાં એને એના ઉત્સાહ વધાર્યો, અને બીજા શ્લોકમાં એથી પણ વધારે વાત કરે છે. બીજો શ્લોક આપણે વાંચીએ, આ જ્ઞાનથી મુનિઓ બધા પરામ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, પણ એ કેવું છે? ફરી વાર જ્ઞાનની સ્તુતિ કરતા બીજા શ્લોકમાં કહે છે, યસ્યાશ્ચ સિદ્ધે એકાંતિકત્વ દર્શયતિ. આ જ્ઞાન જે સિદ્ધિ મળે છે એ એકાંતિક એ ક્યારેય ન જાય, એમાં આજે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેવી સિદ્ધિ છે એની વાત કરતા ભગવાન બીજા શ્લોકમાં કહે છે, ઇદમ નાનમુપાશીત્ય મમ સાધર્મ
ભગવાન કહે છે ઇદમ નાનો ઉપાસિત્ય ઇદમ અનાને, જે મેં આગળ વાત કહેવાનું છું તે યથોક્તમ ઉપાસિત્ય, એને એનો આશ્રય લઈને લઈને શું થાય છે, મમ સાધન્ય ગામમાં આગતા, હા મમ સાધન્ય એટલે મારા સધર્મ, ચેપ્ટર ગુજરાતી કરીએ છીએ એ પ્રમાણે છે, તો મમ સાધન્ય મારા ધર્મ મતલબ પોતાના ખરેખર તો મમ સાધન્ય મારા ધર્મ એટલે ત્યાં રૂપ, મારા રૂપને અભેદેન બતાવે છે, મદરૂપ રૂપ મદ રૂપતા અત્યંતમ અભેદ તૈને ગતા, મારી સાથે અભેદ રૂપે જોડાઈ જાય છે, એટલું જ નહીં મમ સાધન્ય માં ગતા, હા એટલું નહીં સર્ગે પી નો પજાય, કે સર્ગે એટલે સર્ગનું આપણે સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કાળ, સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કાળે પણ એનો જન્મ પજાયંતે એનો જન્મ થતો નથી, અને પ્રલયે ન વ્યથંતિ ચ, અને પ્રલય કાળે પ્રલયે એટલે બ્રહ્મણો વિનાશ કાળે, બ્રહ્માજી ન જ્યારે સૌરસ્થ થાય ત્યારે પ્રલય, એટલે કે બ્રહ્મણ બ્રહ્મણોપી વિનાશ કાળે ન વ્યથંતિ ન વ્યથાં ગચ્છંતિ, એટલે કે એનો જન્મ તો નથી થતો પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી, બ્રહ્મણ વિનાશ કાળે શું કે કોઈ પણ પ્રકારની જીવનમાં મુશ્કેલી વિનાશ રદ જવા દો, અહીંયા જ્યારે જીવે છે ત્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે પણ એને વ્યથિત થતું નથી, આ તો સુંદર વસ્તુ છે, તો ભગવાન એ મારે જોઈ છે, એટલે ભગવાન આપણામાં ઉત્સર્જન આવે છે કોના દ્વારા, આ વ્યક્તિ કેવી આ જ્ઞાનની મહત્તા કેવી છે, તો કે ઇદમ જ્ઞાન ઉપાસિત્ય, આ જ્ઞાનને જે પ્રાપ્ત કરે છે ઉપાસિત્ય એનો એને પોતાના જીવનમાં અપનાવે છે, તો મમ સાધર્મ્ય આ બધા, મમ એટલે કોણ, પરમેશ્વર, પરમેશ્વરને સાધર્મ્ય, કારણ કે તમે જો સારૂપ્ય કેટલી પ્રકારની સારૂપ્ય, ભગવાન જેવું રૂપ ધારણ કરે એના પાર્ષદ બને એટલે ભગવાન જેવા દેખાય, ભગવાનના પાર્ષદ સામીપ્ય ભગવાન એકદમ નજીક જવાય, બરોબર સારૂપ્ય સામીપ્ય સાલોક્ય ભગવાનના લોકમાં જો એ નથી વાત કરતા, મમ સાધર્મ્ય આ બધા, હા એટલે ભગવાનના લોકમાં જઈએ ભગવાન જેવું રૂપ ધારણ કરીએ, ખૂબ જ ઘણી વખત પુરાણમાં વાત આવીએ કે ભગવાનના પાર્ષદ ભગવાન જેવા દેખાય, એની સારૂપ્ય એમના જેવું રૂપ પ્રાપ્ત કરવું, એમના લોકમાં જવું એમની નજીક જવું એ પ્રકારનું સાધન્ય નહીં, પણ એમ કહે છે મદ સ્વરૂપતા માંગતા, હું જે સચ્ચિદાનંદ છું એ પોતે પણ સચ્ચિદાનંદ છે એવું જાણે છે, પ્રાપ્ત કરીને શું જાણવાનું છે, અત્યારે પણ આપણે બધા એ જ છીએ, પણ આપણે અત્યારે બધું શું જાણીએ છીએ, સુખી દુઃખી માતા પિતા આ તે, બરાબર ને, એમ એ જ માનીએ છીએ, પણ જ્યારે આ જ્ઞાન થાય ત્યારે શું પ્રાપ્તિ થાય છે, એને મમ સાધન્ય આ બધા, હા અને એના કારણે એટલે ભગવાનના સ્વરૂપ સાથે એટલે કીધું ને મદરૂપમ એટલે કે અત્યંતમ અભેદ આ બધા, અને મારા અને એનામાં જે કોઈ અંતર રહેતું નથી, એટલે કે જે ભક્ત અથવા તો મુનિ કે જે તે વ્યક્તિ, ભક્ત કહો મુનિ કહો, જે તે વ્યક્તિ જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ જાણે છે કે મારું જે સ્વરૂપ છે તે સચ્ચિદાનંદ એ જ મારા પ્રભુ સ્વરૂપ છે, એટલે કે મારા અને એના વચ્ચે ખરેખર સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ અંતર નથી, જેમ કે આપણે કાગળનો આવે છે હોળી આવે છે અને આપણે રમકડામાં બનાવે, કેમ અત્યારે તો રમકડા બનાવવાની વાત આવતી નથી, ખાંડના રમકડા કદાચ બનાવતા હાથી ને ઘોડો અને મનુષ્ય ને બધું એમ, બરાબર પછી એમાં ઝઘડા થાય, નાના જે બધા છોકરા નાના નાના હોય એટલે માય મૂકને આ પણ કહીને આવ્યો, મને કેમ હાથે આપો અને આને કેમ આપ્યો, પણ માગે છે ભાઈ તું ઝઘડા કર બા, આ ખાંડું બનેલું છે અને પેલું ખાંડું જ બનેલું છે, હા માં તો નાની છે, છોકરાને ઝઘડા થાય છે માં નાની છે કે ભાઈ બંને ખાંડના બનેલા છે ઝઘડા કરવાની કોઈ જરૂર નથી, ને ભાઈ તને બંને એક જ આપી દીધો બસ, પછી માં શું કરે, જો હોય તો રમકડા બે સરખા હોય તે પોલાને હાથે આપીએ અને બીજાને પણ હાથથી જ આપવું પડે મનુષ્યનો ઉપાય, એટલે બંનેનું સ્વરૂપથી બંને એક છે કે વાત કરીએ છીએ,
કે સ્વરૂપથી બંને એક છે એમ આ વ્યક્તિ જ્યારે મુનિ આ જ્ઞાન ઇદમ જ્ઞાન ઉપાસિત્ય આ જ્ઞાન ઉપાશ્રય કરીને એ જ્ઞાનને પ્રાપ્ત કરીને મમ સાધર્મ આ બધા એને જાણે છે જેમ કે એની માં જાણે છે કે ભાઈ ઘોડો આપો કે હાથી આપો મનુષ્ય આપો કે જ્ઞાન બાબલું આપો બધું એક જ છે એમાં આપણે જાણે છે કે મમ સાધર્મ ભગવાનનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે અને એના લીધે એને ફરી વાર જન્મ લેવો પણ નથી પડતો અને જ્યારે છે ત્યારે પણ વિનાશ કાલે અહીંયા પ્રલય વ્યતંતી એટલે કોઈ પણ મુશ્કેલીમાં એ વ્યતીત થતો નથી બીજા વસ્તુ કાલે જશે એટલે બે શ્લોકમાં આપણને આ જ્ઞાન માટે ઉત્સાહ જન્મે શ્રદ્ધા જન્મે એના માટે ભગવાનને બે શ્લોક પછી આપણે આપણે બધા ઘણા બધા જોયા કે આ કેમ આ જ્ઞાન આ અધ્યયનની પ્રારંભ ભગવાને કેમ કર્યો ઉત્થાપ્ય ઉત્થાપક સંબંધ પણ આપણે જોયો એ બધી વાત હવે કાલે આગળ કરીશું ॐ पूर्णमिदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री